ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં આપણે શીખીએ છીએ બારાક્ષરી. તો બારાક્ષરીમાં તમે લખેલું છે ન સુધી, ક થી ન સુધી લખેલું છે. હવે આપણે શીખીશું પ પતંગના પ. ચાલો તો પ ની લાઈનથી આપણે શીખીશું. આજની ડેટ લખીશું 31/1/22. અહીંયા આપણે બારાક્ષરી લખીશું. બોલો ગૂંટો અને લખો. પહેલા અહીંયા આપણે ગૂંટવાનું છે પને કાંઈ નહીં પ, પને કાનો પા, પને રસવાય પી, પને દીર્ઘાય પી, પને રસવાવાળું પુ, પને દીર્ઘાવાળું પુ, પને એક માત્ર પે, પને બે માત્ર પૈ, પને કાનો માત્ર પો, પને કનાબે માત્ર પૌ, પની માથે મીંડું પં, પ આગળ બે મીંડા પ. તો આ રીતે પહેલાં ટ્રેસિંગ કરીશું, ત્યાર પછી લખીશું. અહીંયા આપણે પને કાંઈ નહીં પ, પને કાનો પા, ઉપરની લાઈનને ટચ કરીને જ લખવાનું છે અને બોલીને લખવાનું છે. પને રસવાય પી, પને દીર્ઘાય પી, પને રસવાવાળું પુ, પને દીર્ઘાવાળું પુ, પને એક માત્ર પે, પને બે માત્ર પૈ, પને કાનો માત્ર ફો, પને કનાબે માત્ર પૌ, પને માથે મીંડું પં, પ આગળ બે મીંડા પ. હવે શું આવશે? પતંગનો પ, પછી શું આવે? ફટાકડાનો ફ. ફને કાંઈ નહીં ફ, ફને કાનો ફા, ફને રસવાય ફી, ફને દીર્ઘાય ફી. પહેલાં આવે એ રસવાય અને અક્ષર પછી આવે એ દીર્ઘાય. તો ફની દીર્ઘાય ફી, ફની રસવાવાળું આ રીતે કરવાનું, ફની દીર્ઘાવાળું ફુ આ રીતે કરવાનું, ફની એક માત્ર ફે, ફની બે માત્ર ફઈ, ફની કાનો માત્ર ફો, ફની કનાબે માત્ર ફઉ, ફની માથે મીંડું ફં, ફ આગળ બે મીંડા ફ. હવે આપણે લખીશું, બોલીને જ લખવાનું, બરાબર? તો આપણને જલ્દી આપણને વાંચતા અને લખતા આવડી જાય. તો ચાલો લખીએ. ફને કાંઈ નહીં ફ, ફને કાનો ફા, ફને રસવાય ફી, ફને દીર્ઘાય ફી, ફને રસવાવાળું ફો, ફને દીર્ઘાવાળું ફો, ફને એક માત્ર ફે, ફને બે માત્ર ફઈ, ફને કાનો માત્ર ફો, ફની કનાબે માત્ર ફઉ, ફની માથે મીંડું ફં, ફ આગળ બે મીંડા ફ. તો આ રીતે તમારે પતંગનો પ, ફટાકડાનો ફ, બકરીનો બ, ભમેડાનો ભ, મરચાનો મ, યતિનો ય, રમકડાનો ર, લખોટાનો લ, વહાણનો વ. તો આ રીતે તમારે બારાક્ષરી લખવાની છે અને બોલીને જ લખવાની. અક્ષર નાના કરવાના છે અને લાઈનની વચ્ચે જ કરવાના, બહાર જવાનું નહીં. અહીંયા છે સ મીંડાવાળો શ થી સ્ટાર્ટ થાય છે. સને કાંઈ નહીં સ, સને કાનો સા, સને રસવાય સી, સને દીર્ઘાય સી, સને રસવાવાળો શું, સને દીર્ઘાવાળો શું, સને એક માત્ર સે, સને બે માત્ર સઈ, સને કાનો માત્ર સો, સને કનાબે માત્ર સૌ, સને માથે મીંડું સં, સ આગળ બે મીંડા સ. તો આ રીતે તમારે પહેલાં ટ્રેસિંગ કરવાનું, ત્યાર પછી આપણે લખીએ. સને કાંઈ નહીં સ, સને કાનો સા, સને રસવાય સી, સને દીર્ઘાય સી, સને રસવાવાળું શું, સને દીર્ઘાવાળું શું, સને એક માત્ર સે, સને બે માત્ર સૈ, સને કાનો માત્ર સો, સને કનાબે માત્ર સૌ, સને માથે મીંડું સમ, સ આગળ બે મીંડા સહ. આ રીતે આપણે લખીશું. ત્યાર પછી શું આવે? સ ફાડ્યો સ. જો સ પહેલાં સૌથી પહેલાં કયો સ આવે? મીંડાવાળો સ આવે, પછી સ ફાડ્યો સ આવે, ને પછી સસલાનો સ આવે. તો આપણે એ યાદ રાખવાનું છે.
શનિ ગાયનય સ શનિ કાનો સા શનિ રસવાય સી આને રસવાય કહેવાય શનિ દીર્ઘાય સી આ દીર્ઘાય છે શનિ રસવા વાળો શું શનિ દીર્ઘા વાળો શું શનિ એક માત્ર છે શનિ બે માત્ર છે શનિ કાનો માત્ર શું આ ષટકોણ નો સ છે ખબર છે ને બધાને શનિ કનાબે માત્ર સૌ શનિ માથે મીંડું સં સ આગળ બે મીંડા સ તો આ રીતે તમારે ટેસિંગ કરવાનું ત્યાર પછી લખવાનું શનિ કાંઈ નહીં સ શનિ કાનો સા શનિ રસવાય સી શનિ દીર્ઘાય સી શનિ રસવા વાળું શું શનિ દીર્ઘા વાળું શું શનિ એક માત્ર સે શનિ બે માત્ર સૈ શનિ કાનો માત્ર સો શનિ કનાબે માત્ર સૌ શનિ માથે મીંડું સ સ આગળ બે મીંડા સ તો આ રીતે તમારે સ થી અહીંયા જ્ઞ સુધી લખવાનું અને અહીંયા આપણે લખીશું સ્વર બોલો ઘૂંટોને લખો અહીંયા છે અજગરનો અ આ ગાડીનો આ ઈયળનો ઈ ઈસનો ઈ પેલો ઈ છે ઈ અડધો છે બીજો આખો છે ઉતરડનો ઊનનો ઊ ઋષિનો ઋ એરણનો એ ઐરાવતનો ઐ ઓશિકાનો ઓ ઔષધનો ઔ અંબાડીનો અં અ આગળ બે મીંડા અહ તો ચાલો ટ્રેસિંગ થઈ જાય પછી આ રીતે લખવાનું છે અજગરનો અ આકાડીનો આ ઈયળનો ઈ ઈસનો ઈ ઉતરડનો ઊનનો ઊ ઋષિનો ઋ એરણનો એ ઐરાવતનો ઐ ઉષિકાનો ઓ ઔષધનો ઔ અંબાડીનો અ આ રીતે બોલીને લખવાનું છે બરાબર તમારે આ રીતે બે બેઝ લખવાના છે ક્યાંથી લખવાના છે પ થી જ્ઞ સુધી અને આ સ્વર લખવાના છે ઓકે અને અક્ષર નાના કરવાના છે બે લાઇનની વચ્ચે જ કરવાના છે બરાબર બહુ મોટા અક્ષર કરવાના નહીં ઉપરની લાઇનને ટચ કરીને લખવાનું અને બોલીને લખવાનું ઓકે બાળમિત્રો બાય બાય.